નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ સાતમાના સામાજિક વિજ્ઞાન વિશેનો જે નવો કોર્સ આવ્યો છે એમાં ઇતિહાસ વિભાગનો પહેલો પાઠ રાજપૂત યુગ કેવો હતો એમાં એમના નવા શાસકો અને એના રાજ્યો વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે પેલા જે બોક્સ છે એમાં આપવાનો છે પેલો પ્રશ્ન છે કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા ઉત્તર ભારત એટલે દિલ્હી બાજુનો ભાગ જે છે આપણે ત્યાં રાજા હતા હર્ષવર્ધન રાજા જે પ્રતાપી રાજા હતા હર્ષવર્ધન રાજા એના અવસાન થયું એનું મૃત્યુ બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા બીજો પ્રશ્ન સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિનો ઉદય થયો હતો તો સાતમી સદીમાં ભારતમાં જે સામંત સામંતશાહી શક્તિનો ઉદય થયો હતો ત્રીજો પ્રશ્ન ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો ગઢવાલ રાજ્યની સ્થાપના કરી હતી એ ચંદ્રદેવ હતા જેને ગઢવાલ એ રાજ્ય નામ રાખજો યાદ ગઢવાલમાં ચંદ્રદેવ ચોથો પ્રશ્ન નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો નામ રાજ્ય તરીકે જાણીતું છે નામ યાદ રાખજો પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈની રાજ્ય એમાં આવશે જે માળવાનો વિભાગ છે એ ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન મુંદેલ ખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું મુંદેલ ખંડ નું રાજ્ય પાછળથી લેના પછીના સમયમાં એને કહેવાતા હતા જે પ્રશ્ન છઠ્ઠો માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો ભોજ રાજા સિયક અને મુંજ તો પરમાર વંશના જ હતા પણ કુમારપાલ છે એ સોલંકી વંશના હતા એટલે કુમારપાળાનો સાચો જવાબ આવશે સાતમો પ્રશ્ન ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો ભોજ રાજા છે એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો આઠમો પ્રશ્ન ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી તો ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના રાજા ભોજે કરી કારણ કે જો ભોજ એ પરમાર વંશમાં આવ્યો હવે ભોજે છે ને ધારાનગરીમાં મહાશાળાની સૌપ્રથમ સ્થાપના કરી હતી એટલે એ શ્રેષ્ઠ રાજા પણ કહેવાનો હતો નવમો પ્રશ્ન ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો ચૌહાણ વંશનો જે પૃથ્વીરાજ ત્રીજો થઈ ગયો એ રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે દસમો પ્રશ્ન પૃથ્વીરાજ ચૌહાણ કયા મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય હતો કોણે પૃથ્વીરાજ ચૌહાણે એ મેદાનનું નામ કહેવાનું છે સાઉબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો એ હતું તરાઈનું મેદાન પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના મેદાનમાં સાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો અગિયારનો પ્રશ્ન ઈસવીસન સાતસો ને છત્રીસમાં સરસ્વતી નદીના કિનારે કોણે અહીંણ વાડ પાટણની સ્થાપના કરી હતી તો ઈસવીસન સાતસો ને છત્રીસમાં સરસ્વતી નદી કિનારે વનરાજ ચાવડા જે રાજા હતા એને એના દુઃખના સમયમાં જેને સપોર્ટ કર્યો હતો આધારે પોત એવા અણહિલેના નામ પરથી અણહિલ ભરવાડના નામ પરથી અણહિલવાડ પાટણની સ્થાપના કરી બારમો પ્રશ્ન કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે એ કયો વંશ હતો તે તો સોલંકી વંશ સોલંકી વંશ જે હતો જ્યારે શાસન કરતો હતો રાજપૂત વંશમાં ત્યારે ગુજરાતનો ક્યાંનો વાત છે ગુજરાતનો રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે સોલંકી વંશને તેરમા પ્રશ્ન રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી તો રાણીની વાવ રાણી ઉદયમતીએ જે સિદ્ધરાજ જયસિંહના માતા અને ભીમદેવના જે પહેલાં હતા એના પત્ની સોલંકી વંશના હતા ત્યારે રાણીની વાવ આ સોલંકી વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી ચૌદમો પ્રશ્ન આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો આઠમી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું પંદરમ પ્રશ્ન પાટણમાં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી તો પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી શા માટે કે એ વખતે પાણીનો પ્રોબ્લેમ થતો તો માણસોને જ્યાં રહેવાસીઓનો પ્રોબ્લેમ ન થાય પાણીના પીવાની એટલે ત્યાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી હવે આપણે આગળ જોઈએ પ્રશ્નો સોળમો તો સોળમો પ્રશ્નમાં ગુજરાતમાં ગુજરાતમાં મલાવ તળાવ તળાવનું નામ છે મલાવ તળાવ ક્યાં આવેલું છે તે આવેલ છે ધોળકામાં ગુજરાતમાં મલાવ તળાવ આવેલ છે ધોળકામાં સત્તરમ પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી તો સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય કે જે એમને સભાના વિદ્વાન હતા હેમચંદ્રાચાર્ય એમની પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામની સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અઢામ પ્રશ્ન સોલંકીઓએ કયું ગામ રાજને ભેટ આપ્યું હતું તો સોલંકીઓએ વ્યાદ્રપલી વ્યાદ્રપલી નામ યાદ યાદ્રો ભેટવાળું આવે એટલે વ્યાદ્રપલ્લી સોલંકીએ વ્યાદ્રપલી નામનું ગામ છે રાજને ભેટ આપ્યું હતું ઓગણીસો વર્ષના વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું આ વારંવાર પૂછાય છે વાઘેલા વંશના અગાઉ આપણે કોર્ષો તમે પૂછાતું તે તો કર્ણદેવ વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ હતું કર્ણદેવ વીસમો પ્રશ્ન છે કે બંગાળમાં બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી તો બંગાળમાં પાલ વંશ એ કરી હતી ગોપાલે પાલ અને ગોપાલ એમ બીજા બંગાળમાં પાલવંશની સ્થાપના કરી હતી ગોપાલે એકવીસમો પ્રશ્ન કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વંશનું રાજ્ય હતું તો કૃષ્ણા અને કાવેરી કે કે કૃષ્ણા કાવેરી એની વચ્ચે જે ભૂમિપ્રદેશ એટલે કે જમીનનો ભાગ છે એના પર વંશનું રાજ્ય હતું બાવીસમો પ્રશ્ન કોનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે કોનું બીજું નામ તો ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે ત્રીસ પ્રશ્ન ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો તો ચેર શાસકમાં સેતુંગવન એ શાસક હતો એ સૌથી શ્રેષ્ઠ શાસક હતો ચોવીસો પ્રશ્ન ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન એક હજારથી ઈસવીસન એક હજાર છવ્વીસ દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈ કરી હતી ભારતીય અઢળક સંપત્તિ કોણે જોઈ હતી તો તો મોહમ્મદ ગજની એને જોયું હતું કે ભારતમાં અઢળક સંપત્તિ છે એને લૂંટીને એના દેશમાં લઈ જાવી હતી એ તો મોહમ્મદ ગજની પચીસમો પ્રશ્ન તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ કોને હરાવીને દિલ્હી સત્તા સ્થાપી હતી તરાઈના બીજું યુદ્ધ એ પૃથ્વી ચૌહાણને બીજા યુદ્ધમાં શિયાબુદ્દીન ગોરીને કોણે હરાવીને કોણે હરાવીને દિલ્હીમાં સ્થાપનાવી તો પૃથ્વીરાજ ચૌહાણે હરાવી હતા કયા યુદ્ધમાં તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં ત્યારબાદ પ્રશ્ન બીજો છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરું પેલી ખાલી જગ્યા સાતમી સદીમાં ખાલી જગ્યા અવસાનમાં આગળ આપણે આવી ગયું છે હર્ષવર્ધન રાજા તેનું અવસાન બાદ ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું બીજી ખાલી જગ્યા રાજપૂતો એ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા પ્રતિપાલક શું પાલક કરતા ગૌ બ્રાહ્મણ ત્રીજું ભારતની રાજપૂતાનીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત વીરત્વ એ વીર હતી એવી એટલે વીરત્વ માટે પ્રખ્યાત હતી ચોથી ખાલી જગ્યા ચંદેલોનું બુંદેલખંડ ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાગ ભુક્તિના નામથી ઓળખાયું એ પણ આગળ જોઈ ગયા પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો રાજા ભોજ છઠ્ઠી ખાલી જગ્યા રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા સ્થાપી મહાશાળા સ્થાપી ક્યાં ધારાનગરીમાં ધારાનગરીમાં એક મહાશાળા સ્થાપી કોણે રાજા ભોજે સાતમી ખાલી જગ્યા સોલંકીઓ છે ને એનો શાસનકાળ ગુજરાત રાજપૂતનો શાસનનો સુવર્ણ યુગ કહેવાય છે આઠમી ખાલી જગ્યા રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધે તો રાણી ઉદયમતીએ પાટણમાં પ્રસિદ્ધ વાવ બંધાવી હતી નવમો ખાલી જગ્યા પાટણની ખાલી જગ્યા ને યુનેસ્કો કોના દરજ્જા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે તો એ છે પાટણની રાણીની વાવનો દસમી ખાલી જગ્યા જોઈએ આપણે સિદ્ધરાજ જયસિંહની માતા એ ખાલી જગ્યા આદર્શ રાજમાતા હતા તો સિદ્ધરાજ જયસિંહના માતા હતા મિન્નળદેવી અગિયાર ખાલી જગ્યા બંગાળમાં પાલવંશની સ્થાપના ખાલી જગ્યા નામના રાજાએ કરી હતી તો બંગાળમાં પાલ વંશ એટલે કે ગોપાલ નામના રાજાએ કરી હતી બારમી ખાલી જગ્યા બંગાળમાં વંશના પતન પછી ખાલી જગ્યા વંશની સ્થાપના થઈ બંગાળમાં પાલ વંશનું પતન એટલે કે એનું શાસન પૂરું થઈ ગયું પછી એવા સેન સેનવંશ તેરમી ખાલી જગ્યા ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાય છે તો એ આપણે છે નર્મદા નદી કે ઉપર જે વચ્ચેથી નર્મદા નદી પસાર થઈ ગઈ ભારતમાંથી એનો નીચેનો જે ભાગ છે દક્ષિણનો ભાગ છે એ દક્ષિણના રાજ્યો કે વાતા હતા ચૌદ ખાલી જગ્યા ઈસવીસન પાંચસો ચાલીસમાં ખાલી જગ્યા પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તો પુલકેશી જે પ્રથમ થઈ ગયા ઈસવીસન પાંચસો ચાલીસમાં એને વાતાપી રાજધાની અલગ બનાવી નાખી અને સ્વતંત્ર એક રાજ્ય પોતાનું સ્થાપ્યું પંદરમી ખાલી જગ્યા યાદવોની રાજધાની ખાલી જગ્યા હતી જ્યારે હોયસલોની રાજધાની ખાલી જગ્યા હતી તો યાદવોની રાજધાની હતી દેવગીરી અને હોયસલોની રાજધાની હતી દ્વારસમૂહ સોળમી ખાલી જગ્યાએ વંશના શાસકોમાં ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ થઈ ગયો વંશમાં થઈ ગયા વન શાસક એ સર્વશ્રેષ્ઠ હતા સત્તરમી ખાલી જગ્યા કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણીની સભા કરી હતી તો યશ્કરની પસંદગીથી બ્રાહ્મણીએ સભા કરી હતી હવે આપણે જોઈએ અઢારમી ખાલી જગ્યા તો અઢારમી ખાલી જગ્યામાં છે રાજપૂત યુગમાં જમીન પરનો કર એટલે ટેક્સ જે આપણે કહીએ છીએ જમીનનો પણ ટેક્સ હતો એ વખતમાં રાજપૂત યુગમાં એને ભાગ કહેવામાં આવતો ઓગણીસમી ખાલી જગ્યાએ રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપારો માટે ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંદર જાણીતા તો સ્તંભતીર્થ જે હાલનો આપણે ખંભાત કહેવાય છે એ સ્તંભતીર્થ ક્યારે કહેવાતું અને ભૃગુ કચ્છ કે જે હાલનું ભરૂચ છે આ બે બંદરો રાજપૂત યુગ દરમિયાન વેપાર માટે જાણીતા હતા પ્રસિદ્ધ હતા વીસમી ખાલી કે મોહમ્મદ ગજનીની ચઢાઈઓનું મુખ્ય કારણ ભારતની ઓળખ સંપત્તિ લેવાનું હતું એઠવાનું હતું બરાબર ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે પેલું છે ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી કનોજ અને ઉજ્જૈની વિધાન ખોટું છે બીજી બીજો વાક્ય છે આપણે કે ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું વિધાન સાચું છે ત્રીજું અજયપુર નામનું નગર આજે અજમેરના નામે ઓળખાય છે તો આ વિધાન ખોટું છે ચોથું છે પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો આ વિધાન સાચું છે પાંચમું સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો હા તો આ ખરું છે વિધાન સાચું છઠું છે રાણી ઉદયમટી મતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું સહસ્ત્રલિંગ તળાવ નતું બનાવ્યું રાણીની વાવ બનાવી હતી બરાબર આ વિધાન ખોટું આવ્યું સાતમું સિઝરા જયસિંહ સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથની પાટણમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી તો આ વિધાન સાચું છે છઠ્ઠું વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા તો આ વિધાન ખોટું છે નવમું વાક્ય છે કે કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા ખોટું છે અંતિમ હતા બરોબર દસમુ છે જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો સાચું છે કાંચીપુરમ એ ચોલ મંડળ રાજ્યની રાજધાની હતી ખોટું છે બારમું વાક્ય છે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું તો સાચું છે તેરમું વાક્ય છે કે રાજપૂત યુગમાં જમીન પરનો કર એને ટોલ નામ ટોલ નહોતો એ હતો ભાગ વિધાન ટોલ આવ્યું એટલે ખોટું થઈ ગયું ચૌદમું છે આઠમી થી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણ થયા હતા હા વિધાન સાચું છે પંદર મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિથી વિધાન સાચું છે ચોથો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા રચવાનું પેલું છે અવિભાગ અને બ વિભાગ તો ગઢવાલ વંશનો સ્થાપક તે તો ચંદ્ર દેવ

અહીં જોવા તમે બપ્પા દેવ બે જોડિયા શબ્દ એવા જોવાય લ અને પ તો શું થયું પલ્લવ વંશ સ્થાપક દેવ ગઢવાલ વંશનો પરાક્રમી રાજા તે હતો ગોવિંદચંદ્ર અને વાઘેલા વંશનો છેલ્લો રાજા તે છે દેવ ત્યારબાદ છે જોડકું પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તે તો રાજા ભોજ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા તે તો જયસિંહ રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી રાજા તો એ તો ગોવિંદ ત્રીજો અને ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતા સેતુકુવન આતા જોડકા આવે જોઈએ આપણે પ્રશ્ન પાંચમો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાનો છે પહેલો પ્રશ્ન આપણે કહે છે કે કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે આ રાજપૂત યુગ કયો સમયગાળો તો ઈસવીસન સાતસોથી ઈસવીસન બારસો એના વચ્ચેનો સાતસો થી બારસો એટલે કે પાંચસો વર્ષ આ પાંચસો વર્ષના સમયગાળાને જ રાજપૂત યુગ કહેવામાં આવે છે બીજું સાતમી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા તો સાતમી સદીમાં જે હર્ષવર્ધન રાજા હતો એનો અવસાન જે મૃત્યુ થઈ ગયું ત્યારબાદ જ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ મેન હર્ષવર્ધન અને બીજો હશે પુલકેશી બીજો બરોબર એ દક્ષિણ ભારતનો હર્ષવર્ધન ઉત્તર ભારતના રાજા મેન અને દક્ષિણ ભારતના રાજા તો પુલકેશી બીજો બીજું આ બેનો અવસાનથી મૃત્યુ છે ત્યારબાદ દક્ષિણ અને ઉત્તર ભારતના જે અમુક રાજ્યો હતા એ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રીજું છે ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોમાં આ છે નામ ગઢવાલ ગઢવાલપાલ ગઢવાલ વંશ છે આપણે જે ગઢવાલ વંશ એ ઉત્તર ભારતનો બીજો ચંદેલ વંશ અને ત્રીજો પરમાર વંશ આ ત્રણે ત્રણ મેન મુખ્ય રાજવંશોના નામ થઈ ગયા ચોથો પ્રશ્ન છે ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તેણે કયા કયા સ્થળોની રાજધાની બનાવી તો ગઢવાલ નામ છે ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી આગળ આપણે જોઈ ગયા તેણે કનોજ અને કાશીની રાજધાની બનાવી ગઢવાલ રાજ્યની સ્થાપના દેવે કરી પણ એને કનોજ અને કાશીની રાજધાની બનાવી પાંચમો પ્રશ્ન બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા નામ છે બુંદેલખંડ જે રાજ્ય છે તેમાં યશોવર્મા કીર્તિવર્મા દેવ એટલે કે પરમાલ જેને કહે છે અને એવા વગેરે જેવા મહાન શાસકો થઈ ગયા છઠ્ઠો પ્રશ્ન ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું ચંદેલો એ ભવ્ય ધાર્મિક મકાનો બનાવ્યા અને જળાશયો બંધાવ્યા આ રીતના ચંદેલો એ સુશોભિત કર્યું માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે તો માળવાનો જે માળવાનો પ્રદેશ કહેવાય છે એક વિસ્તારનું નામ છે એ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે આઠમો પ્રશ્ન પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા તો પરમાર વંશમાં મુંજ રાજે ભોજ વગેરે જેવા મહાન શાસકો થઈ ગયા નવમો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના સિદ્ધરાજ જયસિંહની પોત એની પુત્રી એટલે કે રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા તો સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનું લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અર્ણો રાજ સાથે થયા હતા એક નામ છે ચૌહાણ થઈ ગયા એની સાથે સિદ્ધરાજ જયસિંહની પુત્રી એટલે કે રાજકુમારી લગ્ન થયા હતા દસમો પ્રશ્ન અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો પંચાસણની જે શાસકમાં જય શિખરીના પુત્ર જે વનરાજ ચાવડા હતા

બારનો પ્રશ્ન સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો સો સોલંકી વંશ છે થઈ ગયો એમાં સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજા આ બધા મહાન શાસકો સોલંકી વંશમાં થઈ ગયા તેરમો પ્રશ્ન રાણીની વાવ કોણે બંધાવી હતી તો રાણી ઉદયમતીએ રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી ચૌદનો પ્રશ્ન રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે તો રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો એટલે કે સ્થાન પ્રાપ્ત કરેલ છે પંદર પ્રશ્ન અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના માતા એ દેવી હતા એ અણહિલવાડ પાટણની વાત કરે છે અણહિલવાડ પાટણના જે સિદ્ધરાજ જયસિંહના માતા હતા દેવી એ અણહિલવાડ પાટણના

સત્નો છે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો તો કર્ણદેવ વાઘેલા છે એ જ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા અઢાર પ્રશ્ન સેન વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો રચ્યા હતા સેન વંશના શાસક બલ્લાલ સેને દાન સાગર અને અદભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા ઓગણીસો પ્રશ્ન ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો તો ગુજરાતનો પ્રથમ સુલતાન તો મુઝફ્ફર શાહ મુઝફ્ફર ખાન તરીકે પણ ઓળખે છે વીસમો છે દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે તો નર્મદા નદીને દક્ષિણ આવેલ છે નર્મદા નદી જે પસાર થાય છે ભારતની વચ્ચેથી બરાબર એનો દક્ષિણ એટલે નીચેનો જે ભાગ છે એ રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે એકવીસમો પ્રશ્ન દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ રાજ્ય વંશનું નામ આપણે ચાર આપ્યો છે વંશ યાદવ વંશ વંશ અને પલ્લવ વંશ છે એ દક્ષિણ ભારતના ત્રણ કે ચાર જે મહત્વના એવા રાજવંશો થઈ ગયા બાવીસ પ્રશ્ન છે ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ કે પુલકેશી બીજો આવા મહાન શાસકો થઈ ગયા પુલકેશી પ્રથમ કીર્તિવર્મા અને પુલકેશી બીજો પ્રથમ ને બીજો અને કીર્તિવર્મા એમ યાદ ત્રેવીસમુ છે રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા તો રાજપૂત યુગમાં યાદવ વંશના આ બે રાજ્યો અસ્તિત્વમાં હતા પેલું હતું દેવગીરી અને દ્વાર સમૂહ ચોવીસમું છે પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા તો પલ્લવ વંશમાં આવશે મહેન્દ્ર વર્મા પ્રથમ નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ પલ્લવ વંશના શાસકો થઈ ગયા પચીસમો પ્રશ્ન છે ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા ચોલ વંશ વંશ કયો ચોલ વંશ તો રાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ રાજેન્દ્ર પ્રથમ બધા પ્રથમ છે ચોલ વંશમાં પ્રથમ જ આવજો તમે એક બે ત્રણ ક્યાં ક્યા પ્રથમ તો કે રાજ પ્રથમ રાજાધિરાજ અને રાજેન્દ્ર એમાંય છે જો પ્રશ્ન રાજપૂત યુગમાં રાજાના પદ માટે સી વ્યવસ્થા રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી એટલે કે એના મૃત્યુ પછી કોઈ એક પુત્રને યુવરાજ બનાવ યુવરાજ બનાવી દેતા એ જીવતા હોય રાજા ત્યારે જ એ કોઈક પુત્રને યુવરાજ ઘોષિત કર દેતા અને એ જ યુવરાજ છે એ પાછળથી એટલે કે રાજાના મૃત્યુ પછી રાજા બનતો સત્યાવીસમો પ્રશ્ન જોઈએ રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ આ બે બંદરો રાજપૂત યુગમાં ગુજરાતના બે બંદરો પ્રખ્યાત હતા જાણીતા હતા અઠ્યાસ પ્રશ્ન છે શાહબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી તો શાહબુદ્દીન ઘોરીએ તરાઈના મેદાનમાં બીજી ચડાઈ કરી ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધા અને દિલ્હીમાં પોતે સ્થાપ સત્તા એની પોતાની સ્થાપ દીધી કોણે શાહબુદ્દીન ઘોરીએ હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નનો ઉત્તર જે ટૂંકમાં આપવાના છે પેલો પ્રશ્ન છે કે કયા સમયને મધ્ય યુગ કહે છે તો સાતમી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વેચાઈ ગયું અને દેશમાં અનેક રાજપૂત રાજવંશનો ઉદય થયો એટલે કે અલગ અલગ રાજાઓ પોતાના રાજવંશનો શરૂઆત કરી આ સમયને જ મધ્યયુગ કહે છે સાતમી સદીના અંતને ઓકે બીજું ચોહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે અને શા માટે તો ચૌહાણ વંશ છે એમાં રાજા પૃથ્વીરાજ ત્રીજા હતા એને ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કારણ કે એમને ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગજનીના સુલતાન શિયાબુદ્દીન ઘોરીને સોજડ હાર આપી હતી એટલે ચોહાણ વંશનો આ જે રાજા છે પૃથ્વીરાજ ત્રીજો એ ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે એના જેવું કોઈ નથી ત્રીજું તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમાચિહ્નરૂપ ગણાય છે તો ઈસવીસન અગિયારસો ને બાણુંમાં ત્યાર પછી આના અગિયારસો એકાણું પછીના બાણુંમાં તરાઈના યુદ્ધમાં ગજનીના સુલતાન શિયાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના શાસક રાજા પૃથ્વીરાજ ચૌહાણને હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો પાછો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ ગઈ તેથી તરાઈનું યુદ્ધ છે એ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ એટલે કે એક નોંધનીય કે જ્યાંથી રાજપૂત યુગ પૂરું થઈ ગયું એ સીમાચિહ્નરૂપ ગણાય છે ચોથો પ્રશ્ન છે રાજમાતા મીન્ડદેવીએ પ્રજા કલ્યાણના ક્યાંક ક્યાંક કાર્ય કર્યા તો રાજમાતા દેવીએ એ પ્રજા વાત્સલી એટલે પ્રજાનું ધ્યાન રાખનારા હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કાર્યો કર્યા હતા કામ કર્યા હતા તેમણે સોમનાથનો જે સોમનાથનો યાત્રા વેરો હતો એક તો નાબૂદ કરાવ્યો તેમણે તેમના કહેવાથી પીવાના પાણીની વ્યવસ્થા કે સમસ્યાથી એ હલ કરવા માટે સિદ્ધરાજ જયસિંહને ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવવામાં આવ્યા હતા રાજમાતા મીનરદેવીના જે કહેવાતી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ બન્યું અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યું પાંચમો પ્રશ્ન છે કે સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું તો સોલંકી રાજા કુમારપાળ પર કલિકા સર્વજ્ઞ એટલે કે હેમચંદ્રાચાર્યનો એમનો હેમચંદ્રાચાર્યનું બીજું નામ છે કલિકા સર્વજ્ઞ એનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી જ કુમારપાળે રાજ્યમાં એક તો જુગારની રમત અને પશુવધ જુગારની રમત પશુના વધ કરતા હોય એની ચડાવતા એના પર પ્રતિબંધ મૂક્યો હતો કોને કુમારપાળે તેમજ તેમણે અહિંસાના પાલન માટેના કડક આજ્ઞાઓ કરી અહિંસા પાડવા નિયમ બરાબર એવી કડક આજ્ઞાઓ પણ એમણે કરેલી છઠ્ઠો પ્રશ્ન વાઘેલાવ મૂળ કઈ જાતિના હતા તેઓ વાઘેલાઓ સાથી કહેવાય તો વાઘેલાવ મૂળ ચાલુક્ય જાતિના જાતિ કહે નહીં તો કે ચાલુક્ય સોલંકીઓએ વ્યાદ્રોપલી ગામ અણોરાજને ભેટ આપ્યું હતું તે ગામને વંશ જો વાઘેલાઓ વંશજો અણોરાજના જે વંશ એના પછી એવા વંશમાં બધા વાઘેલા સાતમો પ્રશ્ન વેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાય અને કેવી રીતે ચાલુક્ય ખરા પણ કેવા વેંગીના તો વાતા ચાલુક્યોની સત્તા નબળી પડી ક્યાં વાતાપીના જે ચાલુક્ય એની સત્તા નબળી પડી ત્યારે તે એક શાખાએ એક અલગથી એની શાખા એટલે કે વિભાગ એનો જે પ્રજાતિનો ગોદાવરી અને કૃષ્ણા આ બે નદીના વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા અલગ સ્થાપી આ પૂર્વીના ચાલુક્યો શાસકો તેમની રાજધાની વેંગીમાં રાખી રાજધાની બનાવી અલગ એ વેંગીમાં રાખી હતી એ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાઈ ગયા ક્યાંથી અલગ થયા વાતાપી જ્યાં ચાલુક્યમાંથી અલગ થઈ એક શાખા એને વિભાગ વડલો આપણે હોય દદબળવા એનો વડમાંથી એક શાખા પૂટી એ અલગ થઈ ગઈ એ વેંગીમાં સ્થાપિત થઈ એટલે વેંગીના ચાલુક્ય થઈ ગયા આઠ વર્ષના રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓને કેટલા પ્રકાર હતા ક્યાં ક્યાં અને તેમના કાર્યો શા હતા તો રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓને બે પ્રકાર એક અમાત્ય અને બીજા હતા સચિવ અમાત્ય છે એ કાર્ય અને મંત્રણા કરતા રાજનીતિ કરતા કોણ અમાત્ય લોકો મંત્રીમાં અમાત્ય વિભાગ હતો એ કાર્ય મંત્રણા એટલે વિચાર કરે મિટિંગ કરે રાજનીતિ કરતો જરા સચિવો એના હતા ને એ કાર્ય એનો લડાઈ અને સુલેહનું એક તો લડાઈ કરવી તો એ સચિવો કામ આવે અને સુલે શાંતિ કરવી તો એ પણ સચિવ જ કામ આવે નવમો પ્રશ્ન છે આપણે રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ છે કામ કહું તો તો રાજપૂત યુગમાં રાજ્યોના વાણિજ્ય વિભાગ વિદેશો સાથેનો વેપાર ઉપરની જકાત વસૂલ કરવાનો ટેક્સ લગાડતો ચીજવસ્તુની કિંમત નક્કી કરવી જકાત વસૂલ કરવી કિંમત નક્કી કરવી લોકોના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મંગાવવી ચીજવસ્તુઓ મંગાવી દઈએ અને એની વ્યવસ્થા કરતો કોણ એનો વાણિજ્ય વિભાગ રાજપૂત યુગનો દસમો પ્રશ્ન મોહમ્મદ ગજનીએ ભારત પર ક્યારે અને શા માટે આક્રમણ કર્યા ઓઢલો ધન સંપત્તિ ઈસવીસન એક એક હજાર ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણ શરૂ કરી દીધા સાતમો પ્રશ્ન દરેક વિશે ત્રણ ત્રણ વાક્યો લખો રાજા ભોજ ભોજ રાજા છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તે ભારતમાં એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે ખ્યાતિ નામના મેળવતો તો રાજા ભોજે ધારા નગરીમાં ઉજ્જૈનમાં એક મહાશાળાની સ્થાપના કરી અને એમને ફરતી ટેકરીઓની વચ્ચે એક ભોજપુર કે જે હાલનું ભોપાલ કહેવાય છે એ નામનું નવું નગર જ વસાવી દીધું એટલે જ રાજા ભોજ છે એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા થઈ ગયો બીજું બીજો પ્રશ્ન ઉદયમતી રાણી ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલાંની રાણી હતા ભીમદેવ પહેલાના રાણી હતા તેણે અણહિલવાડ પાટણના લોકોની પાણી સમસ્યાનો હલ કરવા માટે પાટણ વાવ પાટણમાં એક વાવ બંધાવી હતી અને રાણીની વાવ નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે એ વાવને યુનેસ્કો ઓલ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે થઈ ગયું છે હેમચંદ્રાચાર્યજી હેમચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબાના પ્રખર વિદ્વાન હતા કોણ તો હેમચંદ્રાચાર્યજી તેઓ કલિકા સર્વજ્ઞ તરીકે જાણીતા હતા સિદ્ધરાજ જયસિંહ જયસિંહે હેમચંદ્રાચારચાર્ય પાસેથી સિદ્ધ હેમ શબ્દ શાસન નામનું વ્યાકરણ સમૃદ્ધ ગ્રંથ રચના કરાવી હતી એ ગ્રંથની પાટણ જાહેરમાં એ લખાઈ ગયો પછી ગ્રંથ છે ને પાટણમાં જાહેરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી પ્રશ્ન છે 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 આપણે રાજપૂતોના ગુણ શું શું પેલું રાજપૂતો સુરવીર ટેકીલા એટલે કે જે કે કાંઈ પણ નક્કી કરે અને એક વચની હતા એમ ફરતા નહીં વચન આપી દે એટલે પૂરું તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાડતા બીજું તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી નહીં કરતા યુદ્ધોમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયાત અર્થાત મૃત્યુને પણ ભેટતા ત્રીજું તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગત તેઓ છે શરણાગત એટલે કોઈ એની પાસે શરણમાં આવ્યું હોય એના કોઈ પણ ભોગ એનું રક્ષણ કરતા પાંચમું તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં કે કરતા નહીં આ બધા રાજપૂતના ગુણો થયા બીજું છે રાજપૂત યુગની જે રાજપૂતાણીઓ થઈ ગયા એના ગુણો તો રાજપૂતાણીઓ છે એ વીરતા નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતા સતીત્વ એટલે કે પોતાના પતિના પાસે પોતે આગમાં કૂદી જતા બીજું છે તેઓ હસ્તે મુખે પતિ હોય કે પુત્ર હોય કે ભાઈ હોય એને યુદ્ધમાં વિદાય આપતી હસ્તા મુખે ત્રીજું તેઓ સત્ય માટે જજુમવા પ્રાણને પણ પરવા કરતા નહીં ચોથું જરૂર પડે તો તે શસ્ત્રો પણ ધારણ કરતા પોતે યુદ્ધમાં વિજય અને યુદ્ધ લડવા જતા પાંચમું યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થઈ જતા એટલે કે આગમાં ઉમાઈ જતા છઠ્ઠું શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગ થઈએ કે હવે શત્રુ આપણા ગઢમાં આવી જવાના છે પકડાઈ જવાનો પ્રસંગ થાય ત્યારે રાજપૂતાણીઓ શું કરતા એક સાથે જેટલી હોય એ ચિતામાં કૂદી જોહર એટલે કે પ્રાણનો ત્યાગ કરી દેતી આ બધા રાજપૂતાણીઓના ગુણો થયા તો આ તો આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલના શીખતા રહો થેન્ક યુ આભાર